પારડી તાલુકા ભંડારી જ્ઞાતિ મંડળ આયોજિત ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સેમિનાર યોજાયો. પારડી તાલુકા ભંડારી જ્ઞાતિ મંડળ આયોજિત ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે રવિવારના રોજ સાઈ દર્શન હોલ ખાતે સમાજનો શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં સમાજના 30 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેમિનારમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે સમાજના મહિલા અગ્રણી દીપ્તિબેન ભંડારી, ચંદ્રવદન ભંડારી, જિગીસાબેન બ્રિજેશ ભંડારી તેમજ મુખ્ય વક્તા તરીકે નવસારીથી ઋષિકેશ વર્માએ સમાજના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામો ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ પારડી ભંડારી જ્ઞાતિના પ્રમુખ અમિત પટેલની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ વલસાડ ભંડારી સમાજના પ્રમુખ ચેતન પટેલ, મંત્રી બળવંત પટેલ, ટ્રસ્ટી નીલેશ ભંડારી, જગદીશ ભંડારી તેમજ પારડીના ટ્રસ્ટીઓ કાંતિભાઈ પટેલ, અમૃતભાઈ ભંડારી, સમાજના પ્રથમ મહિલા ટ્રસ્ટી દીપ્તિબેન ભંડારી, જયંતિભાઈ પટેલ, ઈશ્વરભાઈ ભંડારી તેમજ સમાજના અગ્રણી દિનેશ ભંડારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમિત પટેલ, દિવ્યા પટેલ, પૂર્વી ભંડારીએ કર્યું હતું. મેં ઘણી બધી ડિટેલ્સ આપી નથી, હું એક ડિટેલ આપી દઉં. કેસીજી નો કોઓર્ડિનેટર રહી ચૂક્યો છું. ભંડારી જ્ઞાતિ મંડળ પારડી તાલુકા દ્વારા આજરોજ 10મા અને 12મા ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સેમિનાર અને આવનારી પરીક્ષાની તૈયારીના માર્ગદર્શન રૂપે અમે એક નાનકડો પ્રયાસ કર્યો કે એમને થોડું માર્ગદર્શન આપીએ, કેમ કે આવતીકાલના ભંડારી સમાજના ઘડવૈયા એ લોકો જ બનવાના છે. એટલે એ લોકોની પરીક્ષામાં પણ અમે સહકાર સાથે રહીને આપીએ કે જેથી એ લોકોની જે તૈયારી ચાલી રહી છે તેને થોડું અમારું પ્રોત્સાહન મળે ને સમાજના ઘડતરમાં ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ ઉપયોગી બને એના માટે આજે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પારડી તાલુકા શ્રી ભંડારી સમાજ દ્વારા એક શૈક્ષણિક કાર્યક્રમ સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ પારડી તાલુકામાં પ્રથમ એક કમિટી બની પછી આ પ્રથમ સેમિનાર કે કોઈ પ્રોગ્રામ છે અને આવા શૈક્ષણિક પ્રોગ્રામથી જો શરૂઆત થશે તો એનો અંત કોઈ દિવસ આવશે નહીં એવું મને લાગી રહ્યું છે. કેમ કે આજના યુગમાં તમે જોશો કે જેટલા ભણેલા હશે એટલા જ એનું ભણતર પણ થશે અને આવનાર પેઢી આ બાળકો જે છે ને આજે 10મા 12મા એમાંથી જ અમારા જેવા અગ્રણીઓ કોઈક ગાંધીભાઈ જેવા બની શકે, કોઈ નિલેશભાઈ જેવા બની શકે, કોઈક જીન્નાબેન જેવા બની શકે, તો કોઈ અમિતભાઈ જેવા બની, કોઈક મારા જેવા દીપ્તિ જેવા પણ બની શકે છે. તો એ જ આશા રાખું છું કે તમે ખૂબ આગળ વધો એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. આ છેલ્લી એક્ઝામ નથી તમારી, આ માત્ર ને માત્ર તમારું પહેલું પગથિયું છે. બસ એ પહેલું પગથિયું ચડવાની કોશિશ કરજો. લગભગ 10મા અને 12મા ધોરણના ઘણા બધા વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી છે. બધા સમાજને એક અપીલ કરીશ આપના ચેનલના માધ્યમથી કે આવો રંગારંગ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે, જે રીતે ભંડારી સમાજ કામ કરે છે વિદ્યાર્થીઓ માટે, સમાજ માટે, એવો જ આપ સૌ સમાજવાળા આ કાર્યક્રમનું આયોજન કરો. વિદ્યાર્થીઓને આજે જે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એમાં ઉપસ્થિત વક્તાઓએ ખૂબ જ સરસ મજાનું વક્તવ્ય આપ્યું. ઉપસ્થિત અગ્રણીઓએ સારા પ્રશ્નો પૂછ્યા, સારા સૂચનો આપ્યા. વિદ્યાર્થીઓને લગભગ બધું જ આપવાનો પ્રયત્ન આ સમાજના મંડળના કાર્યકર્તાઓએ કર્યું છે. હું સમાજના અગ્રણીઓનો આભારી છું કે આ કાર્યક્રમ વતી મને વક્તા તરીકે મને અવસર આપ્યો, મારા વિદ્યાર્થીઓ સુધી મને પહોંચવાનો અવસર આપ્યો. અને આ વિદ્યાર્થીઓ જ્યારે ભવિષ્યમાં ખૂબ આગળ વધશે ત્યારે સમાજનું નામ તો રોશન થશે જ, એની સાથે સાથે આ સમાજના તથા આ દેશના જે યંગસ્ટર્સ, જે ઘડવૈયાઓ બનશે તે આ જ વિદ્યાર્થીઓ.